साबरकांठा जिल्लाना प्रांतिजना मोयत खाते सर्जन फाउंडेशन संचालित जीवन कौशल्य तालीम केंद्र द्वारा सीवन तालीम वर्ग शुरू करवामां आव्यो हतो, जेमां 31 तालीमार्थी बहनों ने सिलाई नी किट नू वितरण करवामां आव्यु हतु। પ્રાંતિજ ખાતે કાર્યરત સર્જન ફાઉન્ડેશન સંચાલિત જીવન કૌશલ્ય તાલીમ કેન્દ્ર પ્રાંતિજ ખાતે વર્ષ 11/2012 થી બહેનોને સીવણ ક્લાસ, બ્યુટી પાર્લર, હેન્ડીક્રાફ્ટ જેવી વિવિધ તાલીમો આપી પગભર કરવામાં આવ્યા છે, ત્યારે પ્રાંતિજ તાલુકાના મોયત ખાતે સંસ્થા દ્વારા સીવણ તાલીમ વર્ગ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં તાલીમ વર્ગની 31 બહેનોને ઇનર વ્હીલ ક્લબ અમદાવાદ સાઉથ દ્વારા તાલીમને લગતી વિવિધ સામગ્રીની કીટ વિતરણ કરવામાં આવી હતી। તો આ પ્રસંગે મોયત સરપંચ મહેન્દ્રભાઈ પટેલ, સંસ્થાના પ્રોજેક્ટ ઓફિસર અશોકભાઈ પરમાર, પ્રાંતિજ કેન્દ્રના ઇન્સ્ટ્રક્ટર નેહાબેન ભટ્ટ, મોયતના ઇન્સ્ટ્રક્ટર કાજલબેન ચૌહાણ તેમજ ગામના ઉત્સાહી યુવક અજયભાઈ દેસાઈ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવામાં સહકાર આપ્યો હતો। જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ। હું અશોક પરમાર, સર્જન ફાઉન્ડેશન વતી આજે ZSTVના માધ્યમથી બધાને શુભેચ્છા આપું છું। આજે અહીંયા મોયદ તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા ખાતે અમારું જે સર્જન ફાઉન્ડેશન દ્વારા સીવણ તાલીમ વર્ગ જે શરૂ કરવામાં આવ્યો એ બહેનોને આજે માનનીય સરપંચ શ્રી મહેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે કીટ વિતરણ માટે અહીંયા બધા અમે એકત્ર થયા હતા। અમારું જે સર્જન ફાઉન્ડેશન છે એ પ્રાંતિજમાં 2011થી ચાલે છે, ત્યાં જીવન કૌશલ્ય તાલીમ કેન્દ્રના નામથી અમે ત્યાં બહેનોને પગભર થવા માટે વિવિધ તાલીમો જેવી કે સીવણ વર્ક, બ્યુટી પાર્લર, હેન્ડીક્રાફ્ટ આ સિવાય પણ વિવિધ તાલીમો ત્યાં અમે બહેનોને આપીએ છીએ। અહીંયા મોયદમાં પણ અમે આ રીતે આ સીવણ વર્ક 1 તારીખથી શરૂ કર્યો, અત્યારે આ વર્ગમાં 31 બહેનો 3 મહિનાની તાલીમ અહીંયા પૂરી કરશે, એટલે કે સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બરમાં આ વર્ગ અમારો પૂરો થશે। બહેનોનો ઉત્સાહ સારો છે, અમારી એક આશા છે કે આ બહેનો સારી એવી તાલીમ લઈ આગળ વધે અને પગભર થાય એવી દરેકને શુભેચ્છાઓ। જય હિન્દ।